माँ એટલે વાત્સલ્યની મૂર્તિ, માં તે માં બીજા બધા વગન વગડાના વા, માં આ જગતમાં ક્યાંય મળે તેમ નથી અને માતાનો જોટો જડવો મુશ્કેલ છે. પુત્ર વિરહમાં માતાનો કલ્પાંત જુઓ અમારા બીકે ન્યૂઝ ચેનલના અમીરગઢ ખાતેના સંવાદદાતા રામલાલ મીણાનો આ વિશેષ અહેવાલ. અમીરગઢ તાલુકાના જૂનીરોહ ગામે મજૂરી કરી ગુજરાન ચલાવતી મંગુબેન શંકરભાઈ ચૌહાણનો પુત્ર મહેશ આશરે 4 માસ અગાઉ જૂનીરોહ નજીકથી પસાર થતી રેલવે ટ્રેક નજીક મૃત હાલતમાં મળી આવ્યો હતો અને ગામ લોકો તેમજ પરિવાર દ્વારા અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા. પુત્રના મોત બાદ માતા મંગુબેનને તેમના પુત્રની યાદ આવે છે. જ્યારે તેમને પુત્રની યાદ આવે છે ત્યારે પુત્ર મહેશના અંતિમ સંસ્કારવાળી જગ્યાએ જઈને તે માતા રડી રડીને પુત્રની યાદમાં તે સમાધિની બાજુમાં સૂઈ જાય છે. જ્યારે આ અંગે ગામ લોકોને ખબર પડે છે ત્યારે ગામ લોકો તેમને ત્યાંથી ઘરે લઈ જાય છે. મંગુબેનના પતિ શંકરભાઈનું પણ આશરે 10 વર્ષ પહેલાં અકસ્માતમાં મોત નીપજ્યું હતું. જોકે પુત્ર મહેશ પણ રેલવે અકસ્માતમાં 5-1 માસ પહેલાં મોતને ભેટ્યો હતો. પુત્ર મહેશ માતા મંગુબેનની ખૂબ જ સાર સંભાળ લેતો હતો. મહેશ છૂટક મજૂરી કરી માતાની તમામ ઈચ્છા પૂરી કરતો હતો. પુત્રના આવા પ્રેમથી માતા છેલ્લા 5-1 માસથી પુત્રને યાદ કરીને પુત્ર વિયોગમાં રડી રહ્યા છે. જ્યારે જ્યારે પુત્રની યાદ આવે છે ત્યારે ત્યારે સ્મશાનમાં જઈ પુત્રની સમાધિ પર રડી રડીને કલાકો સુધી સૂઈ જાય છે. મંગુબેનને સંતાનોમાં 2 પુત્રી અને 2 પુત્ર હતા, જેમાં 2 પુત્રી અને 1 પુત્રના લગ્ન થઈ ગયા છે. મહેશ કુંવારો હતો ને તે માની ખૂબ જ સાર સંભાળ લેતો હતો. પુત્રની અણધારી વિદાયથી માતા ઘેરા શોકમાં ગળકાવ થઈ ગઈ છે અને પુત્રના આવા પ્રેમથી માતા પુત્ર મહેશને યાદ કરી કરી રુદન કરે છે. માતાનો પુત્ર પ્રત્યેનો પ્રેમ જોઈ ભલભલા લોકોના કઠણ કારજા ઓગળી જાય છે.